સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના રણ વિસ્તારને કચ્છના નાના રણ તરીકે ઓળખવામાં આવે છે અને અહીં આવેલ અભયારણમાં ઘુડખર સહિતની દુર્લભ પ્રજાતિઓ વસવાટ કરે છે ત્યારે થોડા દિવસો પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કુડા કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરોના હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા અને સ્થાનિક વન વિભાગ સહિત એલસીબી પોલીસ ટીમે તપાસ હાથ ધરી જેમાં ઘુડખરની હત્યા કરનાર આરોપીઓ પૈકી બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રણધર અને પાટડી તાલુકાનો રણ વિસ્તાર મોટા પાયે ફેલાયેલો છે અને આ વિસ્તારમાં ગુડખર અભયારણ આવેલ છે જેમાં સમગ્ર વિશ્વમાં દુર્લભ માનવામાં આવતી એવી ગુડખર સહિતના પ્રાણીઓની પ્રજાતિ વસવાટ કરે છે સમગ્ર દેશ સહિત વિશ્વમાંથી પ્રવાસીઓ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ વિસ્તારમાં આવેલ ગુડખર અભયારણ્યની મુલાકાતે આવતા હોય છે ત્યારે થોડા દિવસો પહેલા દ્રાંગદ્રા તાલુકાના કુડા કોપરણી રણ વિસ્તારમાં ત્રણ ગુડખરોના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા અને ગ્રામજનોએ વન વિભાગની ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ગુડખરની હત્યા ફાયરિંગ કરી ગોળી મારી ત્રણ ગુડખરોની હત્યાનેપજાવી હોવાનું બહાર આવ્યું હતું જેને આધારે રાંગધ્રા ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત સ્થાનિક વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ પૈકી મદદ કરનાર બે આરોપીઓ સુલેમાન જામ તેમજ દશરથભાઈ મહલિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઝડપાયેલા બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા થોડા દિવસો પહેલા ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા ધ્રુવરાજસિંહ જાડેજા અને ડ્રાઈવર કાનાભાઈ દરબાર તથા અન્ય એક મળી ત્રણ શખ્સો કારમાં રણમાં આવેલ વાછરડા દાદાના દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરી પરત ફરતી વખતે તમામ આરોપીઓ સાંજને સમયે કુડા કોપરણી વચ્ચે પડતા આરોપી ધ્રુવરાજ સિંહ પોતાની પાસે રહેલ બાર બોરની બંદુક વડે વારાફરતી ગુડખરો પર ફાયરિંગ કરતા ત્રણ ગુડખરોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ગુડખરો નાસી છૂટ્યા હતા જે મામલે ધ્રાંગધ્રા પોલીસ અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી અને કોલ ડિટેલ્સ અને મળી આવેલ કારતુસના ખાલી કવરને આધારે તપાસ હાથ ધરી હતી બે આરોપીઓને ઝડપી પાડી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના મોત શોખ ખાતર અને શિકાર કરવાના હેતુથી ફાયરિંગ કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું ધાંગધ્રા ગુળખર અભયારણ્યમાં ઉત્તરાયણના દિવસે પાંચ આરોપીઓ જે ગોંડલના હતા અને તેઓ વાછડા દાદા દર્શન કરવા આવેલા અને ત્યારબાદ ગુળખર અભયારણ્યમાં પોતાની જીપની અંદર ફિલ્મી ઢબે આ રીતે ગુડખર ઉપર બારાબોર રાઇફલથી ફાયરિંગ કરી અને ગુડખ ત્રણ માદા ગુડખરને મોતને ઘાટ ઉતારેલી એ પૈકી ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબની સૂચના હેઠળ ધાંગધ્રા એસડીપીઓ સ્કોડ તેમજ ઇન્ચાર્જ ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુલતાની તથા એસીએફ શ્રી પ્રજ્ઞેશ સવિ સાહેબ નાઓની અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને બાતમી નેટવર્ક આધારે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓએ પોતે આ ગુનો કર્યા અંગેની કબૂલાત કરેલ છે. એ સાહેબ આજે ફાઈરિંગ કર્યું તે હથિયાર લાયસન્સ વાળું તો કેમ? એ બાબતે હાલ તપાસ ચાલુ છે. જે આરોપીના શું નામ છે સાહેબ? જે ધરપકડ કરવામાં આવેલ છે એ આરોપીમાં સુલેમાન જુસફભાઈ જામ તથા દશરથ જાદુભાઈ મહલિયા એમ બે આરોપીના નામ ગુનામાં ઉકેલાયેલ છે અને ગુના બાબતે આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ખાસ કરીને આવતો આ પ્રાણીની હત્યા કરવામાં છે તો એ બાબતે હાલ વધુ દિશામાં તપાસ ચાલી રહી છે આ ગુનાના કામે આર્મ્સ એક્ટ તેમજ એનિમલ સંરક્ષણ પ્રિઝર્વેશન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ હેઠળ ગુના રજીસ્ટર કરેલ છે એ મુજબ ખૂબ ઊંડાણપૂર્વક અને સાયન્ટિફિક રીતે તપાસ કરવામાં આવી રહી છે શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ન્યુઝ્રા